सच्चिदानंद रूपाय विश्वोत्पत्यादि हेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयम् नमः। श्रीकृष्णाय वयम् नमः। बोलो श्री भागवत भगवान की। श्री स्वामी नारायण भगवान की। श्री द्वारिकाधीश की। प्रेम से बोलो नमः पार्वती पतये, हर हर महादेव। भगवान ना वांगमय स्वरूप भगवजी प्रभुना श्री चरणारविंद मा सर्व अवतारी भगवान શ્રી સ્વામિનારાયણ પ્રભુના શ્રી ચરણારવિંદમાં વ્યાસ ગાદીને જેણે શોભાયમાન કરી છે એવા સરદાર નિવાસી પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામીના શ્રી ચરણારવિંદમાં ધર્મ મંચ ઉપર બિરાજમાન તમામ પૂજનીય સંતો પાર્ષદો આ કર્ણની ભૂમિમાં આવું પોતાને દાનવીર કહેલાવવાનું જે એક આવું સરસ મજાનું પ્રાયશ્ચિતનું આ ઝરણું જેણે અહીંયા ઉતરાવ્યું છે એવા પ્રેમાળ જીવદયા ટ્રસ્ટના તમામ નવયુવાનો જે પીળા જબ્ભામાં આજે ફરી રહ્યા છે અને પીળા જબ્ભા આવે એટલે ખબર પડે કે પીળા જબ્ભાવાળું હમણાં આવે છે। સાથે સાથે આજ આ વાદળી બ્લુ જબ્બામાં જોઉં છું તો મને દેખાય છે મારા મારુતિ ધૂમ મંડળના તમામ સભ્યો હિતેશભાઈ પાનસુરિયા અને એની આખી ટીમ કે જેમણે ગયા પાંચમા મહિનામાં ગંગા સ્વરૂપ બહેનોના પતિઓના મોક્ષાર્થે એક ખૂબ ભવ્ય દિવ્ય મોક્ષ ગાથાનું આયોજન કર્યું હતું એવું આ મારું મારુતિ ધૂમ મંડળ, સાથે સાથે મારુતિ વીર જવાન ટ્રસ્ટના અમારે નાનુભાઈ સાવલિયા અને કરુણેશ ને આ ગોયો ને સુદામો આપણો કેટલાના નામ લઈએ, પણ આજે આ તમામના હૃદય કમળમાં બિરાજમાન પરમ તત્વ ચેતનાને મારા પ્રણામ, આપ સૌને મારા જય સ્વામિનારાયણ, રાધે રાધે। આપણામાં રિવાજ છે સામે બોલવાનો, ખાલી રાધે રાધે બોલો, નહીં તો સામે બોલવાનો રિવાજ હું પૂછું ને તો ઘણા કે હા આપણે છે ને સામે બોલવાનો રિવાજ, પછી હું હોય એને ખબર। બે વર્ષ પહેલાની એક આ ગાથા એક નાનો એવો દીપ પ્રજ્વલિત કર્યો હતો આ પ્રેમાળ જીવદયા ટ્રસ્ટના નવયુવાનોએ, એનું સૌભાગ્ય મને સાંપ્રત થયું હતું, મને પ્રાપ્ત થયું હતું, અને આજે વધારે વિશેષ આનંદ એ વાતનો છે કે જે નાની એવી જ્યોત મેં જગાવી હતી એને આજે પૂજ્ય સ્વામીએ મોટી એક જ્વાળાના રૂપમાં આપને અહીંયા આપી છે એનો મને આનંદ છે। સ્વામી હું આપને આપણે આ વાત આ લોકો માટે ચર્ચા થઈ હતી કે છોકરાઓ નાના છે એને પીઠબળ બહુ ઓછું મળ્યું છે, પણ મને આજે કહેતા આનંદ થાય છે કે છોકરાઓ ભલે નાના છે સામાન્ય ઘરના લોકો છે, અને આ એક નહીં આ મારુતિ ધૂન મંડળના છોકરાઓ પણ બધા સામાન્ય ઘરના, આનંદ એ વાતનો થાય છે કે સામાન્ય ઘરના વ્યક્તિઓ સામાન્ય ઘરની સેવાઓ કરવા માટે જ્યારે સંકલ્પ કરે છે, નાના માણસોનો સંકલ્પ કરે છે ત્યારે આપણને ખૂબ અમને આનંદ થાય છે
કે આ લોકોને આવા સંકલ્પ થાય છે. પણ આ પ્રેમાળ જીવ દયા ટ્રસ્ટના લોકો માટે કહીશ, આ નવયુવાનો માટે એટલું કહીશ, એ લોકો ઉંમરમાં નાના છે પણ એને કામ આ દુનિયાનું સૌથી મોટું પકડ્યું છે. આ દુનિયાનું સૌથી મોટું કામ જેની પાસેથી આપણને કશું મળવાનું છે ને, એનું તો આપણે બધા કામ કરીએ. જેની પાસેથી આપણને કશુંક જિંદગીમાં ક્યારેક કંઈક મળવાનું છે એની સેવા તો હવ કરે. જેની પાસેથી કોઈ દિવસ અપેક્ષા નથી એની સેવા કરો ત્યારે તમે સાચા સેવામાં જોડાયા છો, આ એનું પ્રતીત છે. જેની પાસેથી અપેક્ષા જ નથી કોઈ દિવસ. બહુ સુંદર સેવા આ પ્રેમાળ જીવદયા ટ્રસ્ટ કરે છે. અને હું તો આપને કહું છું કે જો કે સ્વામી કહ્યું હમણાં કે મરું પણ માગું નહીં અપને તન કે કાજ, પણ પરમારથના કારણે મને માંગતા ન આવે લાજ. અમને પણ જ્યારે જ્યારે આવો સમય મળતો હોય ત્યારે અમે વ્યાસપીઠથી ચોક્કસ પ્રમાણે અમે જોડી ફેરવતા હોઈએ છીએ, અમે ટેલ નાખતા હોઈએ છીએ, વારંવાર કહેતા હોઈએ છીએ કે તમે કંઈક આપજો આપજો આપજો. કારણ કે થાય છે એવું કે એક હથોડાના ઘાથી લોખંડનો સળિયો વળી નથી જતો. ક્યારેક ક્યારેક ઘણા લોકો એવું કહે આટલી બધી વખત તમે કહીને આવું શું કામ કરતા હશો, પણ તમને ખબર છે લોખંડના સળિયાને વાળવા માટે કેટલી વાર ઘા કરવા પડે હથોડાના, તઈ માંડ એ લોખંડનો સળિયો વળે છે. એમ આપણી અંદર જે લઘુતા ગ્રંથિઓ બંધાઈ ગઈ છે ને કે આને આટલા પૈસા બહુ થઈ ગયા, એ બધી ગ્રંથિઓને તોડવા માટે અનેક વખત આ શબ્દરૂપી હથોડાના પ્રહાર આપણી ઉપર કરવા પડતા હોય છે. આજે દેવાનો વારો આવ્યો છે, સુંદર ગાથા ચાલે છે ને. હવે તો આમ તો જો કે મને એમ થાય કે આ વચમાં આવું મેં સ્વામીને કીધું તમારે બ્રેક જ નહોતો આપવાનો, મને આજે નંદોત્સવ માણવા દેવાનો હતો તમારે. કારણ કે નંદોત્સવ કરાવવાનો આનંદ બધી વખત મળતો હોય છે, પણ ક્યારેક ક્યારેક આવી કથામાં જઈને નંદોત્સવનો આનંદ લેવાનો આનંદ ક્યારેક જ મળતો હોય છે. અને હું એટલા માટે જ નંદોત્સવમાં જાઉં સ્વામીની કથામાં, કારણ કે મને મજા આવે. સંતો અહીંયા રમતા હોય ને એની અરે આપણે બે કામ ઠુકલી માર લઈએ તો કદાચ કનૈયો જોઈ લઈને વાંધો ન આવે. તો પણ બહુ સુંદર ગાથા અહીંયા ચાલે છે. સ્વામીએ રામચરિત માનસની ગાથા અહીંયા વિરામ આપ્યો છે. ભાગવતનો એક દશમસ્કંદ પ્રારંભ થાય. બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ વાસહ કનક કપિશમ વૈજયંતીમ ચ માલામ રંધ્રાન વેણો રધર સુધયા પુરયન ગોપ વૃંદે વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. જેના ગીત એની જેની કીર્તિ આ વૃંદાવન ગાય છે, આ ભૂમિ ગાય છે, જેની જેની કીર્તિ ગોપીઓ ગાય છે, જેના જન્મને લઈ અને આ અધિક બન્યું છે. ગોપીઓ કહ્યું કે કૃષ્ણ તમારા જન્મને લઈ નહીં પણ જયતિ તે ધિકમ જન્મના વ્રજ. અહીંયા કૃષ્ણનું નામ ના આપ્યું, માત્ર એટલું કહ્યું તમારા જન્મને લઈ અને અમારા વ્રજનો મહિમા વધ્યો છે. આજે કહેવા દો કે દાનેશ્વરી કર્ણની ભૂમિમાં રહ્યા છીએ આપણે, એની આ પાવન ધરામાં રહ્યા છીએ. અને એ પાવન ધરામાં જ્યારે સ્વામી આવી સુંદર મજાની ટેલ નાખે છે તો આપણી આ સુરતની ધરતીનો પણ આ સ્વામીની કથાએ આજે આપણું આ સૌભાગ્ય છે કે સ્વામીની કથા આપણને અહીંયા મળી ગઈ છે. બહુ સુંદર સૌભાગ્ય છે, સાંભળવા માટે આપણે આવ્યા છીએ. આટલી મોટી જન્મેદની છે તો એવા ભગવાન કૃષ્ણ આવે છે. પણ એ કૃષ્ણ આવે છે એ કૃષ્ણની સાથે સાથે આજે આ સુંદર અવસર આવ્યો છે દેવાનો. આજે દેવાની જ વાત એટલા માટે કરું છું કે તમને લોકોને કદાચ સમજાઈ જાય. તો દેવા માટે જ ભગવાને આપણને આપ્યું હોય છે. અને મારી એક વાત ચોક્કસ યાદ રાખજો, પરમાત્માએ જે સંપદા આપણને આપી છે ને એ પરમાત્મા આવા કાર્યો કરાવતા કરાવતા આપણી પાસેથી સંપદાનો એમાં સદુપયોગ કરવા માટે પણ આપણને કદાચ નિમિત્ત બનાવવા માંગતા હોય, પણ આપણે નિમિત્ત નહીં બનીએ. જો ક્યાંય ધર્મના કાર્યમાં તમે તમારી સદલક્ષ્મીનો ઉપયોગ નહીં આપો, એને નહીં વાપરો, તો પરમાત્માને આપણને દેવતા પણ આવડે છે ને આપણી પાસેથી ને લઈ લેતા આવડે છે. ઓલા સુદામા પાસે ત્રણ વખત માંગ્યું કે સુદામા દે આ પોટલીમાં શું લાવ્યો, દે આ પોટલીમાં શું લાવ્યો, ન આપ્યું. અંતે શું કર્યું ભગવાને, પોટલીને ઝૂંટવી લીધી. આવું જ ભગવાનનું છે, આપણને આપે છે પણ ખરા, અને આપણે ન આપીએ તો આપણી પાસે તેને ઝૂંટવી લેતા પણ આવડે છે. એટલે ઝૂંટવી લઈ એના કરતા એના કાર્યમાં વાપરીએ ને, તો હું ભરોસા સાથે કહું છું કોઈનો ભાર ન રાખે મુરારી, વ્યાજ સહિત પાછું આપી દે તમને બધાને વનમાળી. કોઈનો ભાર ન રાખે મુરારી. અને આ વખતે કર્યું હશે તો આપણા છોકરાઓને તો કહેતા લાગ આવશે અમારા ગવઢિયાના આડા આવ્યા,
બાકી તમારા 5 લાખ રૂપિયા બેંકમાં પડ્યા હશે, 50 લાખ રૂપિયા બેંકમાં પડ્યા હશે, અને કદાચ છોકરાની મોટર કોઈકની સાથે અથડાઈ જશે અને એમાંથી છોકરાને કાંઈ નહીં થાય, તો કોઈ દિવસ આપણા મોઢામાંથી હજી સુધીમાં એક વખત પણ શબ્દ મેં નથી સાંભળ્યો કે અમારા દાદાના 50 લાખ બેંકમાં પડ્યા હતા ને એ આડા આવ્યા. આ દુનિયામાં એક જ શબ્દ વપરાયો છે કે અમારા ગવઢિયાના પુણ્ય આડા આવ્યા. પુણ્ય કરીશું તો એને આડા આવશે. દીધું હોય તો દેતો જાજે, મુઠી ચણ નાખતો જાજે. તને પરમાત્માએ આપ્યું હોય તો તું દેતો જાજે. અને આ દેવા માટેનું આ આ આ સુંદર કાર્ય, આ લોકોએ બહુ સુંદર સ્લોગન લખાવ્યું છે કે જે પ્રેમાળ છે એ જ આ વિશ્વનો સૌથી મોટો દાનવીર છે. સૌથી મોટો દાનવીર એ પ્રેમાળ છે. એક એક પદની એક પંક્તિ છે, બહુ સુંદર છે. આ વખતે સ્વામી મેં હમણાં હરિપુરની કથામાંથી નવી ધૂન મૂકી એટલે મને એ યાદ આવી ગયું. કર્યું હતું તે આજે મળ્યું, કર્યું હતું એ આજે મળ્યું, આજે ખાઈએ જે પહેલા દળ્યું. આજે જે આપણે ખાઈએ છીએ એ પહેલા દળી લીધું છે ને પછી જ આપણે ખાધું છે. અને એટલા માટે કહું છું કે હજી તમે વાવો ગોવિંદના ગુણલા તમે ગાઓ. બાકી ભગવાનના ગુણાનુવાદ ગાતા ગાતા આ પરમાત્માની આ આપેલી આ અનમોલ જિંદગીને પસાર કરો. અને જો ભગવાનની આ આપેલી જિંદગીને પરમાત્મામાં, હમણાં સ્વામી કહ્યું કે તમારે પ્રેમ કરવો છે તો તમે પદાર્થમાં ન કરો, પુત્રમાં ન કરો, પૈસામાં ન કરો, સંપદામાં ન કરો, પ્રેમ કરવો છે તો માત્ર પરમાત્મામાં કરો. પરમાત્મામાં પ્રેમ કરશો ને તો પ્રેમની અનુભૂતિ તમને થશે. આ દુનિયામાં કદાચ તમે કોઈકને પ્રેમ કરશો તમને કોઈ પ્રેમ નહીં કરે, પણ અમે ભરોસા સાથે કહીએ છીએ, આ વ્યાસપીઠની સાક્ષી, ભગવાન ભાગવતની સાક્ષી, તમે પરમાત્માને પ્રેમ કરો, પરમાત્મા તમને પ્રેમ અચૂક કરશે, એમાં સંશય નથી હોતો. તમે એકવાર ભગવાનની સાથે પ્રેમનો નાતો બાંધી જુઓ તો પરમાત્માને પ્રેમ કરજો. જો પરમાત્માને પ્રેમ નહીં કરો તો યાદ રાખજો, મિથ્યા સ્વજન્મ જનની જનિ દુઃખ ભાજા. આ દુનિયામાં મિથ્યા જન્મ થયો છે, બહુ મિથ્યા જન્મ થયો છે આપણો. ખાલી માત્ર ને માત્ર શું કામે, માને દુઃખ દેવા માટે થઈને આપણો જન્મ થયો. જો ભગવાનની કથા નહીં સાંભળીએ તો બહુ સુંદર મજાનો શ્લોક છે ભાગવતના મહાત્મ્યનો. આ જન્મ માત્રમપિ યેન શઠેન કિંચિ ચિત્તં વિધાય શુકશાસ્ત્ર કથાન પીતા ચાંડાલ વચ્ચ ખરવત બતતેન નીતં મિથ્યા સ્વજન્મ જનની જનિ દુઃખ ભાજા. એટલે આ જન્મ આમનામ જતો રહેશે, ગધેડાની જેમ ભાર વહન કરવા માટે આવ્યા અને જતા રહેશું. ચાંડાલ વચ્ચ ખરવત બતતેન નીતં, એમનામ આવ્યા ને એમનામ જતું રહેવાનું. તો પરમાત્માની કથા સાંભળજો. અહીંયાથી સ્વામી બહુ સુંદર મજાની ગાથા સંભળાવે છે. અને આ પ્રેમાળ જીવ દયા ટ્રસ્ટ જેમ કામ કરે છે એમ સ્વામીએ પણ બહુ મોટી ટેલ નાખીને નીકળ્યા છો. તમે જુઓ તો મહુવામાં મંદિર બનાવવું, ભાવનગરમાં મંદિર બનાવવું, હવે અહીંયાથી આ ગુજરાતમાં ને ગુજરાતમાં રહીને ગુજરાતની ચિંતા કરે એ તો બરાબર છે, એને છેક જગન્નાથપુરીમાં ચિંતા થઈ કે મારા અહીંથી આ જગન્નાથપુરી જાય એનું હું. જગન્નાથપુરીમાં સાહેબ એણે બહુ મોટો દાખલો કરી અને સુંદર મજાનું નિર્માણ એક મંદિર કરી રહ્યા છે સ્વામી. બહુ સુંદર શ્રેષ્ઠ આયોજન ત્યાં થઈ રહ્યું છે. પણ હમણાં તમે કોઈ ન જતા, કારણ કે હમણાં ત્યાં બધું રણવિખંડ થઈ ગયું. અને જવું હોય તો સેવા માટે જાજો, થોડાક દિવસ સેવાની બહુ જરૂર છે ત્યાં. હું તો જોકે હમણાં સ્વામીની કૃપાથી ત્યાં જગન્નાથપુરી કથા કરીને આવ્યો. જગન્નાથપુરીની કથા જો મારી થઈ હોય તો એ તમામ શ્રેય મારો પૂજ્ય સ્વામીને જાય છે, કારણ કે મારી પ્રત્યેનો જે સ્નેહ છે એને મારે કંઈ વર્ણવવાની જરૂર નથી. તમને બધાને ખબર છે કે અમારા બેનો નાતો કેવો છે. અમારા ગયા ભાવનું કંઈક બાકી હતું ને, અમે બે આ વખતે વક્તા તરીકે બે ભેગા થઈ ગયા, સાધુ અને બ્રાહ્મણ. સાધુ બ્રાહ્મણ એક શબ્દ છે, સાધુ ને બ્રાહ્મણનો એક શબ્દ છે. ખાલી બ્રાહ્મણ બોલે તો ઠીક વાત છે, પણ જ્યારે બ્રાહ્મણ છે એ તો જ્ઞાતિય બ્રાહ્મણ છે, વર્ણમાં બ્રાહ્મણ છે. પણ જયારે એમ કહેવાય છે ને કે આ તો સાધુ બ્રાહ્મણ છે, ત્યારે કર્મથી માણસ બ્રાહ્મણ થઈ ગયો છે. આવું આ તાત્પર્ય છે એનું. એટલે અમારે સ્વામીનો મારો નાતો એક આ ગયા ભાવનું બાકી હશે ને, ભગવાનને હજી ઠાકોરજીને પ્રાર્થના કરું છું કે અમે બેવ જીવીએ ને ત્યાં સુધી અમારો આ નાતો આમનમ રહે. દુનિયાને જે કરવું તે ભલે કરે, અમારા બેનું આ નાતો આમનમ રહે પરમાત્માની કૃપાથી. જો કે સ્વામી તો મને બહુ સુંદર શબ્દોમાં કહ્યું છે કે દાદા દુનિયા ઉથલ પાથલ થઈ જાય, ચંદ્ર કદાચ સૂર્ય કદાચ આ બાજુ ઉગવાનું ચાલુ કરે તો ભલે કરે,
પણ મારો તમારી હારેનો જે નાતો બંધાણો છે, પ્રેમનો છે, અને આપણા બેનો નાતો સ્વાર્થનો નથી, આ જિંદગીમાં ક્યારેય નહીં તોડાવી શકે. કોઈની તાકાત નથી કે આપણો નાતો તોડી શકે. સ્વાર્થ હોય ને હજી પણ સંબંધનો ડર લાગે, પણ જ્યાં સ્વાર્થ જ નથી ત્યાં શેનો બીક લાગવાની હતી. એટલે પૂજ્ય સ્વામીનો મારા ઉપરનો આ પ્રેમ, આ પ્રેમાળ જીવદિયા ટ્રસ્ટને માટે હજી પણ ખૂબ એના આ બાળકોને એકવાર તાળીઓથી વધાવીએ કે એને આવી સેવા કરવાનો, આપણી પાસેથી કંઈક દાન દેવરાવવાનો સંકલ્પ થાય છે. મારુતિ પણ ધૂન મંડળના સભ્યોને પણ ખૂબ સાહેબ, હું આ હિતેશ પાનસરિયા અને આખી ટીમને, આ કપિલ કાછડિયા અને પેલો વિજય બાબરિયા ગોલ્ડ, આમ તો એને એકને તક દઈ આવવાની જરૂર છે. એટલે કેટલું ગોલ્ડ આવે, એનું એનું નામ જ ગોલ્ડ છે. આજે આવા સારા કામો થાય છે એટલે એની કિંમત થાય છે. પણ ખૂબ આનંદિત આનંદ થયો છું, અને ભગવાન કૃષ્ણ આવે છે એટલે વધારે સમય મારે તમારી ને સ્વામીની કથા વચ્ચે નથી રહેવું, એટલે હું મારી વાણીને વિરામ આપી દઉં. પણ આ કથાને જોઈન્ટ માટે એક મિનિટ માટે ભાવશે ગાઈએ. બોલું સ્વામિનારાયણ ભગવાન કી દ્વારિકાના નાથ. ગાવ તો ખરા એકવાર. દ્વારિકાનો ના, પણ એ નથી કહું મારે. આ વખતે ઘનશ્યામ મહારાજના જન્મોત્સવને મેં આજે મારી કથા જ્યારે મુંબઈમાં હતી ત્યારે મેં ભગવાન સ્વામિનારાયણનો જન્મોત્સવ કથામાં મનાવ્યો, અને ત્યારે સ્વામી મેં નવી ધૂન મૂકી છે આજ નામ ઉપરથી. એટલે બે પંક્તિ આપ સૌને માટે. દ્વારિકાના નાથ તારું મુખડું રે કેમ ભૂલાય, દ્વારિકાના નાથ તારું મુખડું રે કેમ ભૂલાય, રાજા રણ છોડ તારું મુખડું રે હો ભૂલી જવાય, રાજા રણ છોડ તારું દ્વારિકાના નાથ તારું મુખડું રે હો ભૂલી જવાય ના, દ્વારિકાના નાથ તારું મુખડું રે હો ભૂલી જવાય ના, રાજા રણ છોડ તારું મુખડું રે હો ભૂલી જવાય ના, રાજા રણ છોડ તારું ભૂલી જવાય ના, વિસરી જવાય ના, ભૂલી જવાય ના, વિસરી જવાય ના, ભૂલી જવાય ના, વિસરી જવાય ના, ભૂલી જવાય ના, વિસરી જવાય ના. દ્વારિકા ના નાથ તારું રાજા રણ છોડ તારું
घनश्याम महाराज की जय। भागवत भगवान की। भगवान व्यासपीठ ने वंदन, आप सौना हृदय में विराजमान परम चेतना ने वंदन, साथे आप सौने मारा जाजा करीने जय स्वामीनारायण, राधे राधे, जय हिंद, भारत माता की जय, हरिओम तत्सत। अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए कथा चैनल को, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।